તો આ તરફ કોરોના વાયરસ જિલ્લામાં વધુ વકરે અને પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા સ્થાનિક વહીવટી તંત્ર ખૂબ જ સક્રિય બની ગયું છે અને ગણતરીના દિવસોમાં જ ડીસાની ભણસાલી હોસ્પિટલમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આજે આ વોર્ડ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે અને આખે આખા આઇસોલેશન વોર્ડને ઉચ્ચ સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે કોઈ વ્યક્તિ તેના વતનનું ઋણ ચૂકવવા માટે તૈયાર હોય છે. ત્યારે ડીસાના વતની અને સફળ ઉદ્યોગપતિ એવા દિનેશચંદ્ર અગ્રવાલ કોરોના વાયરસની મહામારીને લઈ બનાસકાંઠા જિલ્લાને મદદરૂપ બનવા આગળ આવ્યા છે. દિનેશચંદ્ર અગ્રવાલે આજે ડીસા આવીને ડીસાના નાયબ કલેક્ટરને બનાસકાંઠા કલેક્ટર રાહતફંડમાં 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે. આ ઉપરાંત જિલ્લાના આરોગ્ય વિભાગને 500 કોરોના કીટ ખરીદવા માટે પણ આર્થિક સહયોગ આપ્યો છે. ડીસા હોસ્પિટલના અંદર ખરેખર તો કોરોનાનો કેસ બનાસકાંઠામાં એકે નથી, પરંતુ તમામ વસ્તુની તૈયારી રાખવી પડે. આ ત્યારે કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબે, આપણા ધારાસભ્ય શશિકાંતભાઈએ ગાંધી લિંકન હોસ્પિટલના અંદર જો કોઈ પણ સમય જરૂર પડે તો એડવાન્સના અંદર તૈયારી કરી રાખી છે. આ મને ખરેખર આનંદ થયો કે આટલા આગોતરા એમણે પગલાં લીધા છે. એ પગલાં કોઈ એવો પ્રશ્ન એકાએક ઊભો થાય ત્યારે છેલ્લી ઘડીએ દોડાદોડી ના થાય અને એ માટેના પગલાં લીધા છે, પ્રશંસનીય છે. હું બંનેને ખાસ અભિનંદન પાઠવું છું. મારા તરફથી પણ મેં કહ્યું, જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું ત્યારે કે ભાઈ આ પગલાંની અંદર તમારે જે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો હું અમે બિલકુલ સાથે છું. આ પીપીઈ કિટની વાત થઈ. આ મેં તમને કહ્યું તમારે જેટલા પીપીઈ કિટની જરૂર હોય આપ તાત્કાલિક મંગાવો, લેટ કરવાની જરૂર નથી. મારી પેઢી તેના અંદર પૂરેપૂરો સહયોગ કરશે. મેં નાયબ કલેક્ટર સાહેબને એ પણ કહ્યું છે, આ શહેરના કોઈ પણ કામના માટે ગમે ત્યારે બી જરૂર હોય હું અડધી રાતે તૈયાર છું. આપની સાથે આપે જે સુંદર પગલાં લીધા છે અને સુંદર પરિણામ લાયા છે તે માટે હું ખરેખર આપના સાથ સાથ અને સહકાર આપવા માટે હું હંમેશા હરહંમેશ તૈયાર રહીશ. હું ફરીથી દિન રાત મહેનત કરવા માટે આપણા નાયબ કલેક્ટર સાહેબ, આપણા ધારાસભ્ય શશિકાંતભાઈને હું ખૂબ જ એમને અભિનંદન પાઠવું છું અને તેમના પ્રયત્નોને બિરદાવું છું. જેટલી જરૂર હોય એટલી લેજો, આ પેઢીને કોઈ ફરક પડતો નથી. હા, બનાસકાંઠા જિલ્લાના માટે જિલ્લા કલેક્ટરના હિસાબમાં એમના ખાતાની અંદર 5 લાખ રૂપિયાનો ચેક પણ મારી પેઢીએ રજૂ કરેલો છે અને મારો ચેક સ્વીકારવા માટે હું કલેક્ટર સાહેબનો આભારી છું.